ખેડા જિલ્લાની અમારી એકમાત્ર સુરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં સર્વે વિદ્યાર્થી મિત્રો, જિજ્ઞાસુ રસિક મિત્રો, મુરબ્બીઓ અને વડીલો, આપ સૌનું ભાષા વિજ્ઞાન વિશેની આ ઓનલાઈન વર્ગખંડ વ્યાખ્યાન શ્રેણીના ચોથા તબક્કે હું અમારા સમગ્ર કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે મુંબઈ એમનું પણ અમારા આ કોલેજ તરફથી ઉભા થયેલા વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. હેતલભાઈ સાથે આજે આપણે આપણા ભાષા વિજ્ઞાનના તબક્કાને આગળ વધારતા ભાષા અને માનવ સમાજ વચ્ચેના સંબંધને તપાસવાનો પ્રયત્ન કરવાનો છે. માણસ પોતાની રીતે ઉપજાવેલી આ એક ટેકનિકને, સંકેતોની એક વ્યવસ્થાને, ક્રમબદ્ધ આયોજનને ખપમાં લઈને કેવી રીતે એ ભાષક સમાજનો સભ્ય બને છે, અથવા તો કેવી રીતે એ અન્ય જીવ જગતથી અળગો અને અલગારી અને એની સ્વતંત્ર ઓળખ ધરાવે છે, એની ચર્ચા આજના આ મુદ્દામાં આપણે કરવાની છે. આપણને સૌને એ વાતનો ખૂબ આનંદ છે કે અંબાજી અને પાલનપુર કોલેજમાં કોલેજ શિક્ષણ કરીને 12-13 વર્ષ સુધી પૂનાની ડેક્કન કોલેજમાં વેસ્ટર્ન રિજન લેંગ્વેજ સેન્ટરમાં કામ કર્યા પછી હેતલભાઈ અત્યારે મુંબઈની એસએનડીટી કોલેજના યુજી વિભાગમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે, વડા તરીકે કામ કરી રહ્યા છે. દોસ્તો, આપણી જોડે વિદ્વાનો ખૂબ હોય, તત્કાળ તાળી પડાવે, પ્રભાવિત કરી દે એવા જાહેર વ્યાખ્યાનના વક્તાઓ પણ ખૂબ હોત, પણ પાયાનું શિક્ષણ આપતા વર્ગખંડ વ્યાખ્યાનો વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એને શિરાની જેમ ગળે ઉતરે એ રીતે પોતાની વાત પહોંચાડતા શિક્ષકો, એ પણ એટલા જ મહત્વના છે, અને એ પણ પ્રથમ પંક્તિના આપણા ઉત્તમ વક્તાઓમાંના એક છે. હેતલભાઈના આટલા વર્ષોના પૂનાના અનુભવ અને મુંબઈના અનુભવ ઉપરથી એમણે હંમેશા વિદ્યાર્થી કેન્દ્રી, વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને એક ઉત્તમ શિક્ષક તરીકેનું, વર્ગખંડ વક્તા તરીકેનું જે નિસ્બતીપણું બતાવ્યું છે, અને તેમાં એ ભાષા વિજ્ઞાન જેવા ક્ષેત્રમાં કે જ્યાં નિરસ્તાને પૂરતો અવકાશ છે, જ્યાં વિદ્યાર્થીઓ પણ સહેલું શોધવાની ભાંજગઢમાં દૂર ભાગે છે, એવા ક્ષેત્રમાં હેતલભાઈએ પોતાનું આગવું એવું વ્યક્તિત્વ અને આગવી એવી ઓળખ ઊભી કરી છે. ભાષા અને માનવ સંસ્કૃતિ, ભાષાનું માનવ સમાજમાં સ્થાન વગેરે તે બાબત આપણને હેતલભાઈ ભણાવે તે પહેલા જણાવી ચૂક્યા છે એમના જીવન કાર્યથી. આજે હેતલભાઈ આપણને આ મુદ્દા ઉપર વાત કરશે ત્યારે એ કોંકણી અને એ ભાષાની એક આખી ડિક્શનરી બનાવવાની પ્રવૃત્તિ હોય, અંગુલીમાલ જેવા નાટકનો અનુવાદ હોય, જોસેફ મેકવાનના પુસ્તકો એના સાહિત્યનું સંકલન હોય, સંપાદન હોય, લેખન વિવેચન હોય, એ બધા કાર્ય કરનાર ડૉક્ટર હેતલ બારોટ આજે આપણને, આપણા વિદ્યાર્થીઓને, સૌને આ માનવ સમાજમાં સ્થાન શોધતી ભાષાનું મહત્વ સમજાવવાના છે. એ આપણા માટે અત્યંત આનંદ અને યાદ રહે એવી સ્મરણ ઘટના છે. આપણા સૌ વતી આપણે હેતલભાઈને આવકારીએ અને આ
સામાન્ય રીતે તો એવું કહેવાય છે કે વક્તા અને શ્રોતા વચ્ચે કોઈ પડદો હોવો જોઈએ નહીં, પણ આ વિષાણુએ આપણને આપેલો, ફરજિયાત આપેલો આ પડદો આજે આપણે સ્વીકારીને હેતલભાઈના વર્ગમાં બેસવાનું છે. આવો હેતલભાઈ, અમારા વિદ્યાર્થીઓ માટે આ વર્ગને સ્વર્ગ બનાવો એવી વિનંતી સર, ભાષા અને માનવ સમાજ વાતેની વાત કરવા માટે હું ડોક્ટર હેતલ બારોટની વિનંતી કરું છું. હેતલભાઈ નમસ્તે. આદરણીય હર્ષિતભાઈ, ખરેખર તમારી પ્રવૃત્તિ તો બાળક લોકો લક્ષી જ છે, અને તમે જે કહ્યું કે સરળતા, સાહેબ મારામાં ભરપૂર સરળતા છે અને બાળકોને સરળતાથી જ શીખવવું છે. એમને સરળતા ગમે છે તો હું સરળતાથી જ વાત કરીશ, કેમ કે આપણે ભાષા વૈજ્ઞાનિકો સાથે વાત નથી કરતા, આપણે બાળકો સાથે વાત કરીએ છીએ. એટલે જ્યારે બાળકો સાથે મારે જોડાવાનું હોય તો મારે એમને એ લેવલ પર આવવું પડે કે એમને કેવી રીતે વાત કરી શકાય, કેવી રીતે મૂકી શકાય. અને આજના મારા વ્યાખ્યાનથી એમને જેટલું સમજાશે એનો મને આનંદ થશે. અને સૌપ્રથમ તો હું સરદાર વલ્લભભાઈ સમાજ સેવા જે ટ્રસ્ટ સંચાલિત સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ, એમનો હૃદયથી આભાર માનું છું. સાથે જ પ્રિન્સિપાલ હર્ષિતભાઈ તમારો પણ આભાર માનું છું કે આ મંચ પર મને આમંત્રિત કર્યો છે. આશાબેન હોય, ચિરાગભાઈ હોય, આ બધાનો આભાર માનું છું, કેમ કે પછીથી મને સમય નહીં મળે તો પહેલા આભાર માનું છું અને મારી વાત રજૂ કરું છું. હું એક પીપીટી પણ બનાવી છે પાછળ, તમારી સંસ્થા તરફથી મને બહુ સરસ હેલ્પ થઈ છે સાહેબ, તો એનો પણ ખરેખર આભાર માનવો જોઈએ કે આટલી સરસ મદદ તમારા તરફથી થઈ રહી છે. સૌપ્રથમ જો મારે ભાષા માટે વાત કરવી હોય અને માણસ માનવ સમાજને સમજવો હોય તો પહેલાં ભાષાની ઉત્પત્તિ આપણે જાણવી જોઈએ. એટલે આપણને થોડું ક્લિયર થાય કે માનવ સમાજ અને ભાષા કેવી રીતે જોડાયેલા છે, કેમ લોકો આમ આ વાત કરવા માંગે છે કે ભાષા અને માનવ સમાજ આ કેવી રીતે હોઈ શકે. તો ભાષાની ઉત્પત્તિ માટે આપણે પીપીટીમાં એક મેં મૂક્યું છે, તો બીજા નંબરની પીપીટીમાં છે ભાષાની ઉત્પત્તિ, આપણે વિષય છે તેમાં જે મારે વાત કરવી છે કે ભાષાની ઉત્પત્તિનો જે સિદ્ધાંત છે બાળકો વિશેષ ધ્યાન આપે, લગભગ દસેક સિદ્ધાંતો આપણી સામે આવે છે. ભાષાની ઉત્પત્તિ માટે લગભગ દસેક સિદ્ધાંતો આપણી સામે આવે છે, અને આ જે સિદ્ધાંતો છે એના પરથી આપણે ભાષા અને માનવ સમાજ કેટલા નજીક છે એ તમને સમજાશે જ. પછી આપણે વિષયમાં પ્રવેશ કરીશું કે સહેલાઈથી વિષય સમજાઈ શકશો, તમે સમજશો. તો ભાષાની ઉત્પત્તિ માટે વાત કરીએ તેમાં જે દસ સિદ્ધાંત છે, તો એક પહેલો સિદ્ધાંત છે દેવી સિદ્ધાંત. એમાં એવું કહેવાય છે કે માનવ સમાજ સાથે જ આ ભાષાનું પણ આપણી સામે ભગવાને આપી છે. એટલે કે આ દેવી સિદ્ધાંત છે, આપણે માનીએ છીએ કે આ ભગવાને આ રીતે વાત કરી છે. આપણે એમ માનીએ છીએ કે માનવોને ભગવાને બનાવ્યા છે, તો ભાષા એ પણ ભગવાનને બનાવી છે. એ માટે આપણે ચાર વેદ છે એનો આશ્રય લઈએ છીએ કે આ ચાર વેદ જુઓ તો તમને સમજાશે કે આ ભાષા પણ એની સાથે જોડાયેલી છે. પણ આ એક સિદ્ધાંત છે, બરાબર છે, લોકો કહે એટલે આપણે સાંભળવું પડે, બરાબર છે. સંસ્કૃતમાં પણ એમ કહે છે કે વાગર્થા વિવ સંપ્રક્તો વાગર્થા પ્રતિ પ્રત્યે જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વર. એટલે કે શબ્દ અને અર્થ એકબીજા સાથે જોડાયેલા છે. અર્થ કોણ કરે, સમજે છે, માનવ સમજે છે. એટલે કે આ બે જોડાયેલા છે, આ વાત આપણને અહીંયા સંસ્કૃતમાં જોવા મળે છે. પણ દેવી ઉત્પત્તિની વાત આવે છે, જો ભાષા આપણને ભગવાન તરફથી મળી હોય કે કોઈ પણ ગોડ તરફથી મળી હોય આપણને, તો આપણે એમ માનવું જોઈએ કે દરેક સમાજમાં ભાષાઓ સમાન હોવી જોઈએ, આવું તમારે સ્વીકારવું રહે. એવું છે, મને તો નથી લાગતું કે દરેક જગ્યાએ કે બધું સમાન હોય, આપણને એમાં અલગ અલગ જોવા મળે જ છે. ફ્રેન્ચ હોય કે જાપાનીઝ હોય કે આપણા ભારતમાં પણ જોઈએ કે હિન્દી હોય કે ગુજરાતી હોય કે મરાઠી હોય કે સંસ્કૃત હોય, કેટલી વિભિન્નતાઓ છે. જો ભગવાને ભાષા આપી હોય માનવ સમાજ સાથે જ આપણને, તો એક જ હોવી જોઈએ. એમાં આવી રીતે આપણે અલગ અલગ કેવી રીતે મળે, તો આ એક શંકાને સ્થાન ઉદ્ભવે છે. પણ એક સિદ્ધાંતમાં મૂકવાનું આવ્યું છે, પહેલો સિદ્ધાંત છે દેવી સિદ્ધાંત. બીજો એક સિદ્ધાંત છે
संकेत सिद्धांत, कि आपणे संकेत थी के हाथनी जे चेष्टाओ छे एना द्वारा आपणे संकेत करीए छीए। અને આ સિદ્ધાંતની પણ વાત કરી છે કે આ સિદ્ધાંતથી ભાષાની ઉત્પત્તિ થઈ હશે, પણ તમે અંદર પોતે જ વિચારો કે આવા તો કેટલા સિદ્ધાંત છે, આપણે સંકેતો છે કે આખા ભાષા બનાવી શકાય। હવે એક તમે પણ વાંચ્યું હશે પુસ્તકમાં, કોઈ એક કબાટમાંથી કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ મંગાવી હોય તો સંકેતો દ્વારા કેવી રીતે બની શકે, એટલે એની એક મર્યાદા આ સંકેત સિદ્ધાંતમાં પણ રહેલી છે। એટલે કે પહેલો સિદ્ધાંત મેં વાત કરી દેવેશ દેવીનો સિદ્ધાંત છે, બીજો છે સંકેત સિદ્ધાંત, એના પછી જે વાત કરીએ છીએ આપણે ત્રીજો સિદ્ધાંત છે એ ધાતુ સિદ્ધાંત। એટલે કે જે અવાજો છે રણન, તો એને ડિંગ ડોંગ પણ કહે છે ઘણા લોકો, અને પ્લેટો અને મેક્સ મુલર, આ નામ યાદ રાખજો, પ્લેટો અને મેક્સ મુલર ધાતુ સિદ્ધાંત પર એમનું નામ જોડાયેલું છે। અને આ જે સિદ્ધાંતની વાત કરી છે આપણે, તો એ એમ કે છે કે 400 અને 500 જેટલા ધાતુ આપણે જે મળ્યા એની સમીક્ષા કરીને ભાષા બની છે, પણ ભાષાનું તો બદલાતું સ્વરૂપ છે ને અંતિમ રૂપ હોઈ ન શકે, આ પણ એક એની મર્યાદા રહે છે ધાતુ સિદ્ધાંતની। એટલે કે પેટો અને મેક્સ મુલરે જે વાત કરી છે એમાં પણ આપણને મર્યાદા જોવા મળે છે કે આ ખરેખર સાચું કે ખોટું, એ જે ધાતુ સિદ્ધાંતની વાત કરે છે। ચોથો છે એક આવેગ સિદ્ધાંત છે, આવેગ એટલે શું તમે બધા જાણો છો કે મારો હાથ છે ને મારા હાથમાં જોરથી કોઈ વાગે અને જે અવાજ નીકળે છે ઓહ વાગી ગયો મને, અને જે આપણે કઈ એકદમ હાય કે અરે રે, આ જે અવાજો નીકળતા હોય આપણે ભાવ સાથે જોડાયેલા હોય અને સડનલી નીકળતા હોય છે આપણા, આપણે કહીએ ને વાત ક્યારે પણ કઈ ભાવ જાગે ને અવાજ નીકળી જાય, એટલે કે એને આવેગ કહીએ કે આવેગમાં નીકળતો સિદ્ધાંત। એ વખતે આપણે મગજ કઈ વિચારતું નથી, ફક્ત એક મગજમાં આવેગ જન્મે છે ને એક તરત જ એક ધ્વનિ બહાર સ્ફુરે છે। એટલે ઘણા એમ કહે છે કે આવેગ સિદ્ધાંત છે અને ભાવાત્મક કહે છે, પણ આની મર્યાદા છે, તમે જુઓ કેટલા તમે મને આપી શકો આવા, તમે પોતે જ વિચારો કે આવા મારે જે આવેગ વાળા જે છે કે આપણે જે કહીએ છીએ કે દુઃખ હોય ખુશી હોય, આપણે જે નવ રસ છે આ નવ રસને આપણે તપાસીએ તો તમે એવા કેટલા મને આપી શકો, આપણે પોતે જ વિચારવાનું કે આ સિદ્ધાંત છે તેની મર્યાદા કઈ હોય શકે। એટલે આવેગ સિદ્ધાંત એની પણ આ એક થોડી મર્યાદા આવી જાય છે કે આવેગમાંથી જેટલા આપણને ધ્વનિઓ મળે છે એની એક લિમિટેશન છે, એ ઓછા છે, તો આને કેવી રીતે માની શકાય આ આમાંથી ભાષા બની હશે। પહેલી વાત કરી મેં દેવી સિદ્ધાંતની, બીજી વાત કરી સંકેત સિદ્ધાંતની, બાળકો ધ્યાનથી સાંભળજો, દેવી સિદ્ધાંતની વાત કરી, પછી આપણે વાત કરી સંકેત સિદ્ધાંતની વાત કરી, પછી ધાતુ જે ધાતુ સિદ્ધાંત છે જે પ્લેટો અને એરિસ્ટોટલ ડિંગડોંગ પણ કહે છે એને, અને ચોથો છે આવેગ સિદ્ધાંત। હવે આ ચારેય સિદ્ધાંતમાં ક્યાંક ને ક્યાંક તો મર્યાદા છે જ, એ પોતે જોજો કે ખરેખર આપણે વિચારવું જોઈએ કે આ ભાષા આમાંથી આવી હશે તો એની મર્યાદા તો હશે ને, એટલે મર્યાદાના કારણે આપણે એને 100% કહી શકતા નથી કે આજ એની આમાંથી ભાષા જન્મી હશે કે આમાંથી ભાષાની ઉત્પત્તિ થઈ હશે। એક છે ઓ હે હો સિદ્ધાંત, ઓ હે હો સિદ્ધાંત એટલે આપણને એમ થાય કે આ શું છે ઓ હે હો સિદ્ધાંત, બાળકો નોટ કરે તમારી પાસે હશે જ ક્યાંક, પણ છતાંય હમણાં લખશો અને હું બોલીશ તો તમને વર્ગખંડમાં સહેલાઈથી સમજાશે, તમારા શિક્ષકો બહુ સરસ છે, મારા કરતાં પણ સારું સમજાવતા હશે, આ એક રિપીટેશન માટે સાહેબે ગોઠવ્યું છે કે બાળકોને સહેલાઈથી મળી શકે। તો ઓહે હો સિદ્ધાંત જે છે એ જે સિદ્ધાંત છે એમાં જેને આપણે કોઈ શ્રમ કરતા હોઈએ તો આપણે થાકી જઈએ છીએ, કોઈ સામાન ઉતાર આપણે ઉપાડવા જઈએ ઓ કે વર્કરો એક સાથે કામ કરતો હોય એમને પણ જે શ્વાસ અને ઉચ્છવાસ, આપણે જાણીએ છીએ કે ભાષાની જે પ્રક્રિયા છે એ શ્વાસ લેવાથી અને છોડીએ છીએ ત્યારે બહાર નીકળે છે, તમે બધા જાણતા હશો શ્વાસ અને ઉચ્છવાસ, જો આપણા શરીરમાં શ્વાસ ન હોય એટલે કે હવા ના ભરીએ આપણે, એને પ્રાણવાયુ પણ આપણે કહીએ છીએ, જો તમે એકવાર બધી હવા કાઢી નાખો પ્રયત્ન કરજો પછી તમે એક પણ શબ્દ બોલી શકશો નહીં,
તમે પ્રયત્ન કરી જોજો, અમારી સામે હું તો એમ વિચારીશ કે તમે પ્રયત્ન પણ કરો કે સામે બેઠા છો બધી હવા બહાર કાઢી નાખો અને પછી કોઈ શબ્દ બોલવાનો પ્રયત્ન કરો. બોલી શકો છો? નથી બોલી શકતા આપણે. તો એનું એમ કેવું છે કે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં ભાષા જોડાયેલી છે. તો ઓહેયો સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે વર્કરો જે કંઈ કામ કરતા હોય અને એમને કામ કરતા કરતા જે સ્ટ્રેસ લાગે અને ધક્કો મારવા જે અવાજ નીકળતો હોય એમાંથી ભાષાની ઉત્પત્તિ થઈ હોય, કે ધોબી કામ હોય કે નૌકાવાળા જે નૌકા ચલાવતા હોય હૈયા હૈયા આપણે સાંભળીએ છીએ, આ બધા ધ્વનિઓ એમ કે ભાષાની ઉત્પત્તિ માટે કારણભૂત હોઈ શકે. પણ આપણે પ્રયત્ન કરીએ તો આમાં પણ એ જ મર્યાદા છે કે આ ધ્વનિઓ કેટલા આપણી સામે. તમે જ વિચારો કે કામ કરતા કરતા તમે સીડી ચડી જાઓ ને થાકો, જ્યારે સપોઝ તમારો ક્લાસ ચોથા માળે હોય ને તમે ચડી જાઓ તો કેટલું બધું હાસ આ એક શબ્દ નીકળે આપણે, કે વજન ઉપાડતા તો એમ જોરથી એવો એક અવાજ નીકળે. તો આની પણ મર્યાદા રહે છે. એટલે કે મારું એમ કેવું છે કે સંપૂર્ણ માળખું જો ભાષાનું જોવા જઈએ તો આવી કોઈ આ સિદ્ધાંતમાં આપણને જોવા મળતું નથી. તો યોહે જે સિદ્ધાંત છે, યો હે હો, આ સિદ્ધાંતમાં પણ મર્યાદાઓ તો છે, પણ એમાં શ્વાસ અને ઉચ્છવાસની જે પ્રક્રિયા છે એની વાત છે. હવે એક આવે છે અનુકરણ સિદ્ધાંત. છઠ્ઠો સિદ્ધાંત છે અનુકરણ સિદ્ધાંત. તો અનુકરણ સિદ્ધાંત શું છે? અનુકરણ સિદ્ધાંતની વાત કરીએ આપણે તો આ એમ કે છે કે પશુ પક્ષી એમની જે બોલીઓ છે, કાગડો કાકા કરે છે, ચકરી છી છી કરે છે, આ જે અવાજો છે અનુકરણ આપણે કહીએ છીએ, અનુકરણ આ અનુકરણ સિદ્ધાંત છે. તો અનુકરણ આપણે એમનું કર્યું એમ કે છે, અને એના દ્વારા આપણે ભાષા ક્યાંક ને ક્યાંક ભાષાની ઉત્પત્તિ થઈ હોય એવો પણ એક સિદ્ધાંત આપણી સામે મૂકવામાં આવ્યો છે, એને કહેવાય છે અનુકરણ સિદ્ધાંત. પણ તમે વિચારો કે જો એમના ધ્વનિઓથી આપણી ભાષા બનતી હોય કાગડાની કે ચકલીની કે પક્ષીઓના કોઈ અવાજની, તો પછી એ લોકોએ પોતાની ભાષા કેમ ના બનાવી? આ વિચારવાનું તમે વિચારજો. એટલે મારું સાચું ખોટું મને કંઈ નથી કહેવું, આપણે ખાલી એક વિચાર મૂકીએ છીએ. તો એમને પોતાની ભાષા કેમ નહીં બનાવી? અને એવા કેટલા ધ્વનિઓ આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા? તો આ બધી મર્યાદાઓ તો રહી જ છે અનુકરણ સિદ્ધાંતમાં પણ. એટલે અનુકરણ સિદ્ધાંતની જે લોકો વાત કરે છે કે અનુકરણ સિદ્ધાંત છે એના દ્વારા ભાષાની ઉત્પત્તિ થઈ, તો એની સામે પણ આ એક આપણે કહીએ કે એક શંકા કે એક ડાઉટ આપણા મનમાં જન્મે કે એવા કેટલા ધ્વનિઓ આપણને મળે, અને જો ખરેખર બધા ધ્વનિઓ એમાંથી મળતો તો પર્ટિક્યુલર એ પક્ષીઓએ પોતાની ભાષા કેમને વિકસાવી શકે, આ પણ એક પ્રશ્ન આપણા મનમાં જાગવો જ જોઈએ. એના પછી એક સિદ્ધાંત આવે છે ઇંગિત સિદ્ધાંત. આપણી આંગિક ચેષ્ટાઓ જે છે એના પ્રમાણે એમ કે આપણે મળે છે. જેમ કે આપણે ઓષ્ટ ધ્વનિઓ જાણીએ છીએ, બે હોઠ ભેગા થાય તો પ પ એમ નીકળે છે, એટલે આપણી આંગિક ચેષ્ટા છે, બરાબર છે. અને છોકરું જે પહેલા હોઠ બંધ કરે તમે પ્રયત્ન કરો કોઈ ને કોઈ ધોણી નીકળશે, અવાજ આવે છે બધાને, અવાજ આવે આવો જ જોઈએ તમને. તમે પણ પ્રયત્ન કરી શકો છો કેમ કે તમારે શીખવાનું છે, કઈ એક ચેષ્ટા છે, બરાબર છે. અને આપણે પ્રયત્ન કરીજો બધી જગ્યાએ તમને એમ શીખે છે કઈ કઈક આંગિક ચેષ્ટાઓ છે, અને આ આંગિક ચેષ્ટાઓના કારણે એમ કે આપણે ડૉક્ટર રાયે આ માટે વાત કરી છે. અને એમનું એમ કહેવું છે કે જેમ કે પ પ ત્યારે આપણે પાણી કે એવો શબ્દ આપણે એના પરથી બનાવ્યો. હવે આ તો આંગિક ચેષ્ટા કેટલી છે આપણી પાસે વિચારો ને, ખાલી ઓસ્ટેની છે, બીજી મને બતાવો, લિમિટેશન છે એના પરથી પર્ટિક્યુલર શબ્દ કેવી રીતે આપવો. એના માટે પણ ઇંગિત ચેષ્ટા જે રાયે આપી એમાં ઘણું બધું સામે છે જ કે છે, કારણ આપણે કારણો વિચારી શકીએ અને માની પણ શકીએ કે એવું છે. આપણે મેં તમને કહ્યું તમને ગમે પણ ખરું, પણ છતાં પણ ઘણી બધી મર્યાદાઓ એમાં પણ છે કે એમાંથી આવ્યું છે તો એના માટે પણ શંકા આપણા મનમાં જન્મે જ છે. એટલે કે એ પણ કેટલું સ્વીકારવું કેટલું માન્ય કરવું એ આપણા માટે એક શંકાનો વિષય છે. ત્યાર પછી એક સંપર્ક સિદ્ધાંત આવે છે. હવે તમે બધા તો જાણો છો મોટા થઈ ગયા છો કે જ્યારે બે વ્યક્તિઓ સંપર્કમાં આવે અને એક
ક્રિયા ચાલતી હોય એમાં પણ એક શ્વાસ નીકળ અવાજો નીકળતા હોય છે એને સંપર્ક સિદ્ધાંત કહે છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી રેવેજ હે આ વાત કરી છે કે જે માણસો સંપર્કમાં આવે છે તો એને સંપર્ક નથી જે અવાજો નીકળ્યા એમાંથી આ ભાષાનું કંઈ બંધારણ તૈયાર થયું હોય કે ભાષાની ઉત્પત્તિ થઈ હોય એવું માનીએ. પણ તમે એની પણ વિશેષ મર્યાદાઓ છે, બીજા બધામાં તો ઘણા બધા ધ્વનિઓ મળે, આમાં તો લિમિટેશન હજુ લિમિટેશન છે, કેટલા મળી શકે આપણને. એટલે આમાં પણ આ જે સંપર્ક સિદ્ધાંત છે એની પાછળ પણ મર્યાદા જોવા મળે જ છે. નવમો સિદ્ધાંત છે એ છે સંગીત સિદ્ધાંત. હવે સંગીત સિદ્ધાંતની આપણે જયારે વાત કરતા હોઈએ તો એનો જે શ્રેય છે ડાર્વિન સ્પેનર એની વાત કરી છે, ડાર્વિન વાત કરી છે કે માણસ જયારે ખુશ હોય છે તો ગાય છે કઈક ને કઈક. આપણે જો બેઠા હોય આમાં હાથથી તબલા વગાડતા હોઈએ, ક્લાસ ન ગમતો હોય તો પેનથી અવાજ કરીએ, એટલે કે એવો સુર કાઢીએ જે એની સાથે મેચ થતો હોય અને એને ડિસ્ટર્બ થાય સામેવાળાને. એટલે કે સંગીત એ પોતાની સાથે આપણે વર્ષોથી જોડાયેલું છે. સંગીતની પણ લોકોએ વાત કરી છે કે સંગીત એ પણ એમાંથી ભાષાનો જન્મ થયો હોય, આ પણ એક કલ્પના જ છે. તો મેં તમને નવ જે સિદ્ધાંતોની વાત કરી, પહેલી છે દેવી સિદ્ધાંત, બીજો છે સંકેત સિદ્ધાંત, ત્રીજો છે ધાતુ સિદ્ધાંત, ચોથો છે આવેગ સિદ્ધાંત, પાંચમો છે યો હે હો સિદ્ધાંત, છઠ્ઠો છે અનુકરણ સિદ્ધાંત, સાતમો છે ઇંગિત સિદ્ધાંત, આઠમો છે સંપર્ક સિદ્ધાંત, નવમો છે સંગીત સિદ્ધાંત. હવે નવ સિદ્ધાંતની વાત કરી મેં તમને, દરેકમાં કંઈક ને કંઈક આપણને એવું લાગે છે કે આમાં ખૂટે છે, આમાં એના પર ડાઉટ છે. તો છેલ્લો એક સિદ્ધાંત આપણને મળે છે, હેનરી આપે છે આપણને, હેનરી સ્પીટ કરીને આપે છે, એ સમન્વય સિદ્ધાંત આપે છે. સમન્વય એટલે શું? આપણને મનમાં એમ થાય કે સાહેબ આ સમન્વય શું થઈ આવે, આ તો જોડાણની વાત, સમન્વય એટલે કે જોડાવું, જોડે જોડે. એ માણસે સરસ વાત કરી કે જે બધા સિદ્ધાંતો વાત કરી આપણે, દેવી સિદ્ધાંત હોય કે સગે સંકે આ નવ સિદ્ધાંતની જે વાત કરી, એ બધાનો જ્યારે આપણે સમન્વય કરીએ છીએ ત્યારે ક્યાંક આપણી સામે ભાષાની ઉત્પત્તિ થઈ હશે. એટલે કે કોઈને નિગ્લેક્ટ કરતા નથી ને બધા એનો પરફેક્ટ સ્વીકાર પણ કરતા નથી, પણ ભાષાની ઉત્પત્તિમાં આ નવે નવ સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હશે. હવે તમને એમ થાય કે સાહેબ તમે કેવી રીતે કહી શકો આવું કે દેવી સિદ્ધાંતની વાત કેવી રીતે માની રહી આપણે, તો હું એમ કહી શકું કે આપણી જે સ્ટ્રક્ચર રચના છે, તમે જે ભાષા વૈજ્ઞાનિકો હશે એ સમજતા હશે કે માનવીની જે સ્ટ્રક્ચર રચના છે આપણી એ બીજા કરતા અલગ છે. આપણી જીભ બહુ પાતળી જો બોલવા માટે જ અનુકૂળ છે, આપણી જીભ જો બહુ જાડી હોય તો આપણે બોલી શકીએ નહીં. હમણાં જ અમારી જો મારી જીભ જાડી થવા માંડે, ફોર એક્ઝામ્પલ મારી જીભ એટલી જાડી બોલી શકું નહીં. બટ આઈ એમ ટેલિંગ યુ કે આપણે બધા સિદ્ધાંતો કેમ સ્વીકારવા પડે છે કે દરેક વસ્તુનું ક્યાંક ને ક્યાંક જોડાણ છે, કે કુદરતે એવી રચના કરી છે માનવ પાઠની. આપણે એમ માનીએ કે માનવ પાઠની કે સંકેતો આપણે જાણ્યા, વસ્તુઓ આપી, પ્રકૃતિ તૈયાર થઈ છે આપણી સામે, આ બધું જ કુદરતી લક્ષી છે, બરાબર છે. ચેષ્ટાઓ આપણે કરી શકીએ છીએ. એટલે આ બધા જ સિદ્ધાંતો સંપર્કમાં આપણે આવવા માંડ્યા. એટલે મારે એમ માનવું છે કે ઈચ આટલે જે સમન્વય સિદ્ધાંત છે એને આપણે વાત વિશેષ ધ્યાન આપવાનું કે નવે નવ જે સિદ્ધાંતો છે એને જ્યારે આપણે સમન્વય કરીએ છીએ તો ક્યાંક આપણને ભાષા ઉત્પત્તિ એવું આપણને મળી શકે. પણ તમે બધાની પાછળ એમ જોજો કે ક્યાંક ને ક્યાંક માણસ છે. વિશેષ ધ્યાન આપજો. હું શું કહેવા માંગુ છું કે મેં જે તમને વાત કરી છે, આપણે જે સિદ્ધાંતોની વાત કરી તમે એની પાછળ ક્યાંક ને ક્યાંક જો કે માનવ
જોવા મળે છે. ચેષ્ટા કરતો હોય તો માણસ છે, માળખું પણ માણસનું છે. એટલે કે માનવ પહેલા આવ્યો હશે ને પછી ભાષા જરૂરત પ્રમાણે વિકાસ પામી છે. તમે આ યાદ રાખો, એટલે કે જે એક દેવી શક્તિમાં બંનેનું સાથે સાયુજ્ય છે એ આપણને યોગ્ય લાગતું નથી, કે પહેલા માનવ આવ્યા હશે પછી એમનો સંપર્ક થયો છે, એક થી બે થયા હશે, બે થી ચાર થયા હશે, ચાર થી આઠ થયા હશે, અને જેમ માનવ વધતા ગયા હશે એમ પછી એમની જરૂરતો વધતી ગઈ હશે, એમને કંઈક નવીનતા લાવી હશે, અને એ લોકો વધારે પ્રમાણમાં ભેગા થઈને વિચારો એકદમ જાગે. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, હમણાં મારી કંઈ ભૂલ થાય કે તમને કોઈ મજાક કરવાનું મન થાય કે તો જે બેને આ સાંભળ્યું છે એ બીજા સુધી નહીં પહોંચાડે ત્યાર સુધી એને ચેન નહીં પડે. આ મારો મત છે સાહેબ. ચાલુ ક્લાસમાં પણ જો વિદ્યાર્થીને એના ફ્રેન્ડને વાત પહોંચાડવી હોય તો એ આપણા ક્લાસમાં ધ્યાન નહીં આપે. જ્યાર સુધી એના ઘરેથી લાવેલી વાત એની ફ્રેન્ડને નહીં પહોંચાડે ત્યાર સુધી આપણા ક્લાસમાં ધ્યાન આપતા નથી. કેટલું આપણામાં એક આપણો જે વિચાર જાગેલો છે કે આપણા મનમાં જે એ બીજાને નથી પહોંચાડતા ત્યાર સુધી આપણે ચેન બીજા તરફ જોડાઈ શકતા નથી. તો એ સમયે કેવું લોકોને થતું હશે કે એમના મનમાં પણ ભાવો જાગતા હશે. આપણી પાસે તો ભાષાનું માળખું છે, આપણે વાત કરીએ છીએ, પણ જૂના જમાનાના માણસો જેમની પાસે ભાષા નહોતી તો એ લોકોએ પોતાની વાતો પહોંચાડવા માટે આ બધા જ નુસ્ખાઓ અપનાવ્યા હશે અને એમાંથી ક્યાંક ભાષાની ઉત્પત્તિ થઈ હશે. તો કોઈ મને એમ પૂછે કે તો આપણે ગુજરાતી આમ કહીએ કે ભાષા પહેલી ભાષા કહી કે આ બધા પ્રશ્નો આપણા મનમાં થવાના, પણ એ બધો આપણો ગૌણ વિષય છે. પણ તમે ઉપર ઉપર જાઓ તો પહેલા ગુજરાતી અને મારું ગુજરાત એ એક ભાષા હતી, એના ઉપર જાઓ તો મરાઠી ને બધું એક જ ગ્રુપ મળે છે આપણે, એના ઉપર જાઓ તો પાછું એક ગ્રુપ બંધાય છે. તમે જેમ જેમ ઉપર જતા થાઓ હાયરાર્કી આમ બનાવો, ટ્રાયંગલ તૈયાર કરો આમ ભાષાનું, આમ ટ્રાયંગલ તૈયાર કરો, નીચે આપણી બધી તો ઉપર તમને છેવટનો એક જ કુળ મળશે, કેમ કે એક જૂથે એ ભાષા તૈયાર કરી હશે અને પછી પછી એ જૂથમાંથી જે માણસ બે માણસો અલગ થયા હશે કે એમના વાળી વિખવાદ થયો હશે તો એમને ત્યાં જઈને પોતાનું એક નવું. આ રીતે ભાષાઓનો વિકાસ થયો છે કે ઉત્પત્તિ થઈ હશે. એટલે કે મારું એમ કેવું છે કે જેમ જેમ માણસો પહેલા એક જોડાયેલા હતા તો ભાષા એક હતી, જેમ જેમ વિભક્ત થવા લાગ્યા, જયારે હું ગામમાંથી કે અહીંયા આવ્યો તો મારી ભાષા બદલાઈ ગઈ, બરાબર છે. અને હું જયારે ડેકન કોલેજમાં ભણાવતો હતો તો મારી ભાષા બહુ સરળ હતી, સાહિત્યની વાત કરીએ તો મારી ભાષા અલગ છે. તમને ઉદાહરણ આપો, તમે બધા સમજવાનો પ્રયત્ન કરજો. તમે બધા જ આપણે ફોર એક્ઝામ્પલ મારે હું ટ્રેનમાં ગયો છું, ટ્રેનમાં મારી સીટ ઉપર કોઈ બેસી ગયું છે તો આપ કેવી રીતે વાત કરશો? તમે પોતે જ વિચાર કરો, પ્લેન છે, પ્લેન કલ્પના કરો કે તમારી સીટ ઉપર કોઈ બેઠું છે તો તમે એને કેવી રીતે વાત કરશો એમની સાથે? એક્સક્યુઝ મી સર, તમે સાહેબ મારી જગ્યા પર બેસી ગયા છો, યા તો આ મારી સીટ છે. કેટલું આપણે સરસ બોલીએ છીએ, પણ આ જ ઘટના આપણી ગુજરાતની બસમાં બને તો વિચારો, કલ્પના કરો, હેડે ઉભો થા મારી જગ્યા સર, એક જ માણસ બે જગ્યાએ, એક હેતલ બારોટા જ હોય કે તમે હોય કે હસીદભાઈ હોય કે બીજો કોઈ મિત્ર હોય તમારો, એ જયારે બે જગ્યા હોય જાય છે અને જયારે ભાષાનો પ્રયોગ કરે છે, ભાષાનો પ્રયોગ કેટલો મહત્વનો છે એ તમે સમજો કે એક જ માણસ એક જગ્યાએ બી ભાષા બોલે છે, એ જ કન્ડિશન બીજી જગ્યાએ હોય તો બીજી ભાષા બોલે છે, એની સામે સાંભળનારું ગ્રુપ કયું છે, એટલે કે ભાષાનો માનવ સાથે કેટલો સંબંધ છે. આ વિચારો હું શું કહેવા માંગુ છું કે એ સ્થળ, એ પ્રદેશ, એ કયો માણસ છે એ જોઈને આપણે વાત કરીએ છીએ. હવે તમે ફોર એક્ઝામ્પલ એક બેનને ગુસ્સો આવી ગયો, એક સરળ છોકરી છે સામે, તેને હાથ પકડીને હેડ હવે બીધા, અને કોઈ આમ સ્ટ્રોંગ હોય છોકરી સામે બેઠેલી હોય તો તમે કેવી રીતે ભાષા કરો? બેન ઉભી થાય મારી જગ્યા છે આ તો લગભગ, આમાં પણ ફરક પડે છે.
કે તમારી સામે કયો વ્યક્તિ છે, તમે એ રીતે વાત મૂકો છો. શિક્ષક યંગ હોય તોય તમારી વાત કરવાની વાત અલગ હોય, અને શિક્ષક ઘડા હોય તો પણ આપણી વાત કરવાની વાત અલગ હોય. અરે દરેક સ્ટેજ પર માનવ જે ભાષા કે બોલીનો પ્રયોગ કર્યો છે એ સામે વાળો સમાજ કેવું છે એ રીતે વાત કરે, એટલે કે સમાજમાં એને તૈયાર કર્યું છે કે આપણે આ રીતે વાત મૂકવાની છે. એટલે હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ છીએ કે ભાષા અને સમાજ અને વચ્ચે ગાઢ સંબંધ છે. સંબંધ ન હોય તમે એમ વિચારો, તમે પીકે પિક્ચર બધાએ જોયું છે, પીકે પિક્ચર આઈ થિંક સો, મેં પણ બે વાર જોયું કેમ કે મને બહુ ગમેલું પિક્ચર, અમુક વસ્તુ બધી ગમે, થ્રી ઇડિયટ્સ ના બે પિક્ચરો મને બહુ ગમેલા. તો પીકે પિક્ચર પર થોડું ફોકસ કરો. એમાં એક સીન છે કે લોકો કપડાં પહેરી પહેરીને આવે છે અને એ બોલશે અમે કોણ છીએ ઓળખો, એટલે પેલો કપડાંથી કહી દે છે આ પંજાબી છે ને આ મુસ્લિમ છે ને આ આમ છે. જ્યારે એ બધું પોતાનું કાઢવા માંડે છે, બરાબર છે, જ્યારે એ પોતાની વેશભૂષા કાઢે છે ત્યારે એમ કે ના ના હું તો આ નથી, હું આ છું, હું આ નથી, એ માણસ કન્ફ્યુઝ થાય છે. એટલે કે સાધારણ પહેરવેશ જો તમારી ઓળખાણ બતાવી શકતો હોય, એક ફરીથી ધ્યાન આપજો શું કહું છું, એક સાધારણ પહેરવેશ એ તમારું ઓળખાણ કરી શકતો હોય કે કોણ છે એમ બતાવવા માટે પર્યાય છે. ભલે સાચું ખોટું પિક્ચરમાં તો બતાવ્યું છે આપણને, પણ શીખવા માટે બહુ. તો ભાષા કેટલો મોટો રોલ નિભાવી શકે એક માણસને કે એક સમાજને ઓળખવા માટે. એટલે કે એક માણસ જ્યારે આપણી સામે આવે છે અને જે ભાષા બોલે છે આપણે એ તરત એમ ઓળખી જઈએ કે આ ભાઈ આ છે. હેડની આ ની શબ્દ આવે તરત તમે કહી દો કે આ સુરતી માણસ છે, બાકી ની ચાલે, આ તો ની જ ચાલે. તો આપણને આ ની શબ્દ કોઈ જગ્યાએ ઉત્તર ગુજરાતમાં મળતો નથી, બરાબર છે, પાટણ સાહેબ અમારે જે તમે સૌરાષ્ટ્રમાં મળતો નથી, કઈ સાઈડ ચરોતર સાઈડમાં મળે છે. તમે વિચાર કરો કે એ ભાષાની મતલબ એ કેટલું જોડાણ હોય છે. એટલે કે આ બંને વચ્ચે ગાઢ સંપર્ક છે. ફોર એક્ઝામ્પલ મારે એમ કેવું છે કે આ પંખો છે, બરાબર છે, આ ભાષા સાથે ધ્વનિ સાથે આ પંખાને કોઈ લેવા દેવા નથી. એટલે કે મારે એમ કેવું છે કે આ પંખો છે મારા ઉપર ફરે છે, તો આ પંખાને પંખ ન ખ ક ખ ઓ આપણે એમ જેમ અલગ પાડીએ તો ખરેખર એ બે ધ્વનિઓ છે એને પંખા સાથે કોઈ સંબંધ છે કે? તમે પોતે વિચારો કે ખરેખર આ પંખો સાહેબ બોલ્યા છે, પણ હું એમ કહીશ કે પંખો ચાલુ કરો તો તમે ખરેખર જે લોકોને પંખો શબ્દ ખબર છે એ તરત જ એનો સ્વિચ ચાલુ કરશે, અને જેને ખબર નથી એ મારી સામે આમ કરીને બેસી રહેશે. કેમ કે એને એ પંખાનું ધ્વનિઓની કોઈ જે શબ્દ બન્યો છે શાયદ એને ધ્વનિઓની ખબર હોય, પણ એ જે શબ્દ છે એનો અર્થ એ સમાજ સાથે જોડાયેલો હોય છે કે આ પંખો છે હવા આપે છે ગરમી છે તો પંખો આપણે એને શબ્દ આપે છે. અને એટલે આ વચ્ચે ગાઢ સંબંધ છે ભાષા અને સમાજ. એટલે કે કોઈ પણ સમાજને ઓળખવો હોય તો આપણે એ સમાજના શબ્દો આપણે જાણીએ, અને શબ્દો કયા આપી શકાય. મારે એવું માનવું છે કે મોટા ભાગે હું એક શંકા હોય શકે મારી, જે સમુદ્ર કિનારે જો કોઈ રહેતા હોય છે તો એમના શબ્દોમાં કે શબ્દકોશમાં એ શબ્દોનો વધારે વ્યાપ જોવા મળે છે, અને પહાડ સાઈડમાં રહેતા હોય તો એમના જે શબ્દકોશ છે ભાષાનો એમાં એ શબ્દો વધારે જોવા મળે છે. શબ્દ એ રીતે છે કે આ જે સમાજ છે એની જે વસ્તુઓ છે એ આપણે ભાષા દ્વારા ઓળખીએ છીએ, અને ભાષા દ્વારા માણસ એ માણસ બીજા માણસને પરિચય કરાવે છે. એટલે કે બંનેને હવે જે સમય છે એમાં અળગા કરવા એ મુશ્કેલ છે. તમને જે ભાષા આવડે છે એ ભાષામાં તમારી સામે જો સાંભળવા વાળું કોઈ ન મળે, હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે હું મને ગુજરાતી ભાષા સિવાય કંઈ આવડતું નથી અને સામે કોઈ ગુજરાતી સમજવા વાળું નથી,
એટલે કે બે માણસો ન હોય તો સમાજ તૈયાર ન થાય, એમ બે માણસો એટલે કે થોડા માણસો ન હોય તો સમાજ તૈયાર ન થાય, એમ સમજવા વાળું ગ્રુપ ન હોય તો ભાષા પણ ટકે નહીં. તમે એમ માનો કે આપણે ધીરે ધીરે ગુજરાતીમાંથી, સપોઝ હું ગુજરાતી છું ને, ગુનામાં એક જ ગુજરાતી હોઉં તો મારામાં જે ગુજરાતી છે એ ધીરે 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 ઓટોમેટિક લોપ પામી જાય, અને હું જે સમાજમાં રહું છું, સપોઝ હું મરાઠી સમાજ સાથે જોડાઈ દઉં છું તો મારામાં મરાઠી સમાજના શબ્દો ધીરે ધીરે ઉમેરાતા જાય, અને હું સહજ રીતે ગાયા કરું છું. કોઈને ખબર, ભાષા એ આપણે એમ કહીએ કે અનુકરણથી, સહેજાઈથી શીખી શકાય છે, અને એ અનુકરણ કરીએ છીએ, કોઈને ખબર પણ નથી હોતી કે હું આનું અનુકરણ કરું છું. એ સહજ પ્રક્રિયા છે શીખવાની. આપણે કોઈ પણ એક બાળકને, ગુજરાતી બાળક, તમને અંગ્રેજી, મને તો અંગ્રેજી આવડતું જ નથી, એવા ઘણા મિત્રો છે જેને અંગ્રેજીમાં તકલીફ પડતી હશે, પણ જો એ બાળકને નાનપણથી જ, પહેલા વર્ષ મહિનાથી જ એ સમાજ સાથે મૂકવામાં આવે, અંગ્રેજી બોલાય છે ત્યાં, તો ખરેખર તમે માનશો કે એને ગુજરાતી તો ખબર જ નહીં હોય, અંગ્રેજી જ બોલતો હશે, એટલું સહેલાઈથી બોલતો હશે. આપણને એમ થાય કે મને તો ગુજરાતી અંગ્રેજી આવડતું જ નહીં, આટલું જલ્દી કેવી રીતે બોલે છે? કેમ કે એનું એ સમાજમાં એનું જતન થયું હોય છે, એ ચિંતન કરે છે, મનન કરે છે અને પોતાની જાતને આગળ લાવે છે. એટલે કે આ બંને ભાષા અને સમાજ વચ્ચે ગાઢ સંબંધ છે, એ આપણે આ રીતે જાણી શકીએ. એટલે કે કોઈ એમ કે ભાષાથી તો એટલું જીવી શકાય, પણ સમાજ વગર ભાષા ઉદભવી શકે નહીં. પહેલાથી કહું છું કે સમાજ વગર એ ભાષા શક્ય જ નથી. એટલે જ મેં કહ્યું કે હું એકલો જે ભાષા જાણતો હોઉં અને બીજો સમાજવાળો ના હોય તો એ ભાષા ગણાય નહીં. કાઉન્ટિંગમાં પણ જયારે આપણે જે ઇન્ડેક્સ આવે છે ગવર્નમેન્ટનો, કેટલી બોલીઓને કેટલી, એમાં પણ મિનિમમ 10-10 હજાર લોકો એમની જ ગણતરી કરીને મૂકવામાં આવે છે. પણ જનરલી એક બોલનાર અને એક સમજનાર બે માણસો સામસામે હોય તો એ જીવે છે, ટકે છે. પણ એમાંથી એક જતું રહે તો એ ભાષા, એક જ માણસ હોય તો એ ભાષા ટકતી નથી અને એ ભાષા લોપ પામે છે. એટલે એમ કહેવાય છે કે ભાષા એ માનવ સમાજથી અલિપ્ત રહી શકે નહીં. માનવ સમાજ એટલે કે જે માનવ જીવે છે ત્યાં સુધી એ ભાષા જીવે છે, અને એ જ્યારે લોપ પામે છે એ તરત જ ત્યાંનો આપણે મળતી નથી. ત્રીજો એક મુદ્દો છે કે ભાષાનું માનવ સંસ્કૃતિના વિકાસમાં યોગદાન. મને કોઈ એમ કે માનવ સંસ્કૃતિના વિકાસમાં યોગદાન કેવી રીતે? હું ગુજરાતમાં મોટો થયો અને મારું મોસાળ છે, મામાનું ઘર એ બાલક, તમે લોકો જે જાણતા હોય કે મહેસાણા જિલ્લામાં બાલક કરીને એક ગામ છે. હવે બાલક ગામ જે જાણતા હોય ને જ ખબર હોય એ એરિયામાં એ ગામ છે. હવે એ ગામમાં એક દિવસે હું ગયો અને બધા વાતો કરે કે ભમ ભમ કે બાલક, હવે અમે ભાણિયા છીએ એટલે મામાને ત્યાં જઈએ ને, દરેક ભાણિયો મામાના ઘરે જાય વેકેશનમાં. એટલે અમે જઈએ તો અમારા એક ભાઈ બોલે એ વખતે કે ભમ ભમ કે બાલક, એમ કે મને એમ થયું કે આ કેમ આવું બોલે ભમ ભમ કે બાલક. એટલે અમારે ભમ ભમ શબ્દ છે એ અમારે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટી છે એ ગામમાં, એ ગામમાં 70% મુસ્લિમ લોકો છે, 30% હિન્દુ લોકો છે. એટલે કે મુસ્લિમ સમાજના કારણે ભમ ભમ એ લોકો બોલતા હોય છે, અને એ લોકો જે ઉપજાવેલી કહેવત છે કે ભમ ભમ કે, એટલે કે ફરી ફરીને બાલક, એટલે મામા ભાણિયાઓ છેલ્લે ફરી ફરીને ક્યાં જાય? મામાના ઘેર. હવે આ ભમ ભમ શબ્દ, બાલક ગામનું નામ, જો આ બધું હું જાણતો જ ન હો તો આ કહેવત કેવી રીતે સમજાય? મને સમજાવો. એટલે કે તમને એ સમાજની ખબર ન હોય કે આ સમાજ કયો છે, આ કયા શબ્દનો ઉપયોગ કરે છે, તો એ ટકી શકે નહીં. એટલે કે એનો જે વિકાસ છે એ પણ એ સમાજ દ્વારા જ થાય છે. હવે એ દિવસે મને એ વસ્તુ મગજમાં બેઠી ગઈ કે ભમ ભમ કે બાલક. હવે તમે નહીં માનતા હોય કે આ મારો 15મો લેક્ચર હશે કે 20મો, ત્યારે હું 1-2-3 લેક્ચરમાં હું આ વાત તો મૂકું જ છું. એટલે કે એ બાલક ગામ એ શબ્દ એ ફેમસ થઈ રહ્યો છે, એ સંસ્કૃતિ જે છે તેવા હરેક જગ્યાએ બોલું છું, મતલબ નેચરલ પ્રોસેસ છે કે એનો વિકાસ થઈ રહ્યો છે. એટલે કે ભાષા દ્વારા આપણી જે જેની સંસ્કૃતિ છે એનો વિકાસ થાય છે.
સંસ્કૃતિમાં એવું છે કે ત્યાં એક એટલો ભાઈચારો છે, 70% મુસ્લિમો છે, પણ આપણને એવું ન લાગે કે આ લોકો મુસ્લિમ છે, એ ટોટલ હિન્દુઓ સાથે જોડાયેલા, હિન્દુઓના તહેવારમાં એટલો જ ભાગ લેવા વાળા માણસો. ત્યાં એમના જે એક મસ્જિદ છે ત્યાં મલિદો ચડાવવામાં આવે છે. હવે આ મલિદો ચડાવવો, મલિદો શબ્દ એ સમાજની દેન છે, કેમ કે મલિદો એટલે કે મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને દરગાહ હોય ત્યાં કોઈ સારું કામ હોય તો એ લોકો મલિદ એટલે કે આપણે કંસાર બનાવીએ એમાં એક મીઠાઈ બનાવે, કશું જ નથી. આપણે જેમ કંસાર બનાવીએ છીએ એમ એ લોકોને મલિદો તૈયાર કરે છે, શબ્દ અલગ છે મલિદો. હવે આ મલિદો ત્યાં ચડાવવાનો બદલાય છે ક્યાં, એ લોકો જયારે પહેરી જાય તો અહીંયા રૂમાલ બાંધીને જાય, આપણે કંસાર લઈએ તો હાથ જોડીને જઈએ મંદિરમાં. એટલે કે સંસ્કૃતિ નું જતન એ ભાષા દ્વારા આ રીતે થતું હોય છે, એને આ મદિરો શબ્દ આ રીતે ફેમસ થાય છે. આપણી જે વિચારવાની શક્તિ છે એ બૌદ્ધિક આર્થિક કે સામાજિક વિકાસ માટે, એમાં પણ ભાષાનું મહત્વનું યોગદાન છે. તમે એવા સમાજ છે, મારો સમાજ, એ જો બહાર નીકળે છે અને જે ભાષામાં વાત કરતો હોય કે અમારા જે મરસિયા હોય કે અમારા જે ગીતો હોય એ બહાર જઈને ગવાતા હોય તો ખરેખર એ સામાજિક વિકાસ થાય કે નહીં માણસ, એ સમાજનો શબ્દ બહાર જાય છે, એ સમાજ વધે છે, ડેવલપ થાય છે. આજે તમે એક એક બેન છે અમારા, એ પોતાની લેંગ્વેજ ભૂલી ગયો, એ એમાં કથા કહે છે પોતાની ભાષામાં, અને ઉત્તરાખંડના છે ને નામ ભૂલી ગયો હું, બહુ ફેમસ છે. ખરેખર એમની એક કળાના કારણે એટલા ફેમસ થયા છે, એટલે કે બહાર લોકોને સમાજમાં જ વાત કરતા હોય છે, આર્થિક અને એના કારણે આર્થિક જોડાયેલું છે. આજે સૌથી વધારે કઈ ભાષામાં લોકો કમાઈ શકે છે આપણે પોતે જાણીએ છીએ, કે આપણને જે ભાષાની જરૂર છે એ ભાષા જો આપણને આવડતી હોય તો આપણે આર્થિક વિકાસ કરી શકીએ. તમે એકની જગ્યાએ બે ભાષાઓ જાણતા હોય તો તમારો વિકાસ થાય કે ન થાય, આર્થિક વિકાસ. એટલે કે ભાષા, તમે જેટલી ભાષાઓ ગ્રહણ કરો છો અથવા એનાથી આર્થિક વિકાસ પણ સંકળાયેલો છે. આપણા ગુજરાતીઓ બહાર ગયા, બહાર જઈને બીજી ભાષા શીખે, એટલે ભાષા એ માનવ સમાજ સાથે કેવી રીતે જોડાયો. તમે જુઓ કે તમે એ સમાજ સાથે જાઓ છો, એ માનવો સાથે જોડાવો છો, તમારો આર્થિક વિકાસ પણ એમાં જોડાયેલો છે. બૌદ્ધિક વિકાસ, જો તમને ફક્ત જ ફક્ત હિન્દી આવડતું હોય ને હિન્દી પુસ્તકો વાંચતા હો તો એની એક મર્યાદા આવી જાય, પણ તમે બીજી ભાષા કોઈ શીખો, મરાઠી શીખો કે તમિલ શીખો કે તેલુગુ શીખો, તો તમને એમાં જે વિચારો હોય, એમાં જે સંસ્કૃતિ હોય, એમાં કઈ નાવીન્ય હોય, એ આપણામાં વિકાસ પામે. કેમ કે અમુક જે ડેવલપ થયેલા શબ્દો છે એનું વધારે સ્થાન એ ભાષામાં જ આપણને જોવા મળે. હવે આપણે ડીવીડી છે, આપણે સીડી ચલાવી છે, સીડી કે ડીવીડી, હવે મરાઠીમાં એને તબકડી કહે છે. તબકડી કેટલા લોકો વાપરે છે, એનો ફેલાવો થાય એ પહેલા તો એ, હવે સીડી ને ડીવીડી બંધ થવા આવે, પેન ડ્રાઈવ થી લોકો વાત કરે છે, સમજે છે શું કહું છું. પણ સીડી જેને બનાવ્યું હતું, જે સમાજે બનાવી હતી, એ સીડી કે આપણે આજે પણ બોલીએ છીએ, એ સીડી પરચેસ કરવી છે. કેમ કે ભાષા એ મતલબ એ સમાજે તૈયાર કર્યું છે અને એ સમાજે એને શબ્દ આપ્યો છે ને એ સમાજ ફેમસ થાય છે, અને એ જ રીતે એ સમાજ આર્થિક વિકાસ પણ કરે છે અને શબ્દો પણ નવા મેળે છે. કેટલું જોડાણ છે, તમે જયારે એનું નવું સ્વરૂપ આપો છો ત્યાં સુધી લોક પામે છે, નવી વસ્તુ આવી જાય છે આપણી સામે. એટલે માનવ સમાજની જે બૌદ્ધિક વિકાસ છે કે આર્થિક વિકાસ છે કે સામાજિક વિકાસ છે, એમાં પણ ભાષાનું મહત્વનું યોગદાન છે, અને એ જ ભાષા સમૃદ્ધ ગણાય છે કે જે બહુ આગળ પહોંચી શકે. ફોર એક્ઝામ્પલ, મેં તમને વાત કરી કે હું જે બોલતો હોઉં કે તેનાથી આપણે જાણી શકીએ કે આ કયા પ્રાંતનો માણસ છે, જાણી શકીએ કે નહીં. હર્ષિતભાઈ બોલે તો આપણને આનંદ થાય કે સાહેબનું ઉચ્ચારણ મારા કરતાં પણ સ્પષ્ટ છે, તમે તરત થાય કે
સાહેબ સરસ બોલે છે ને, આ પ્રાંતના હશે. કોઈ કાઠિયાવાડી બોલે તો આપણે તરત કહીએ કે આ કાઠિયાવાડી છે. આ તો દરેક પ્રાંતની એની વિશેષતા. મી ઇકડે મળનાર તુમ્હી સગળે કસા આહાત, આપ ઇમિડિયેટ પહેચાનેંગે કે યે સર મરાઠી મેં બોલ રહે હૈ શાયદ, ક્યોંકિ આપ તમારું જે જગ્યા છે ત્યાં પણ ઘણા લોકો મરાઠી હશે. તુમ્હી કસે આહાત સગળે, બરે આહે ના? એવડેજ મી બોલ્યો તરી પણ તુમ્હારા કડે કે તેચે પણ મહત્વ આહે કે હી સમાજચા આદમી, હી મરાઠી સમાજાચા આહે, હી ગુજરાતીચે સમાજાચા આહે. માણસની આપણે એમ કહીએ, મારે તો એમ કેવું છે કે તમે જે બોલો છો ને એના પર તમે જાણી શકો કે આ માણસ કેવો છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તમે માણસને બોલવા દો, એ જેટલો બોલશે ને તમને ખબર પડશે પોતાની જાતને ખુલતો કરતો જશે. સાધારણ એક વાત કેવી છે, મને આ સ્ટેજ ઉપર કહું છું કે એક ગાડીમાં બે જણા જતા હોય છે ને, એક દંગો થયો હોય છે બે સમાજનો, બંને ચૂપચાપ ઊભા છે, બરાબર છે, બંને ડરે છે એકબીજાથી કે આ છે ને આ છે, આ છે ને આ છે, જે ડરે છે બંને એકબીજાથી, આમ કે આ હશે પેલો સમજી સમજે છે આ છે. બંને ગાડી આગળ ઊભા છે, એકબીજાની સામે જોવે છે કે કઈ થશે તો કઈ થશે. તો છેવટે એક માણસ એને ગાડીમાંથી ધક્કો મારે છે અને એ માણસ જે બોલે છે, અને માણસને દુઃખ થાય છે કે આ તો મારો માણસ છે. એટલે કે એક ભાષા કેટલું તમને કરી શકે છે, તમે સમજો કે નથી બોલતા તો માણસ ઓળખી શકાતો નથી. એ ઉક્તિ જે બોલે છે એનાથી આપણે જાણી શકીએ છીએ કે આ માણસ કોણ છે. તમે અકબર બિરબલની પણ એક વાર્તા વાંચી હશે કે એક માણસ આવીને બધી ભાષાઓ પર પ્રભુત્વ હોય છે અને એમ કહે છે કે હું કઈ ભાષાનો છું મને ઓળખો. આપણે જોયું હશે, મેં તો ઘણી વાર જોયું છે ટીવીમાં, તમે પણ જોયું હશે. તો બિરબલ શું કરે છે, રાત્રે એના પર પાણી નાખે છે ઊંઘમાં અને ઉભો થઈને પોતાની ભાષામાં બોલે, હવે કોણે પાણી નાખ્યું, આમ છે તેમ છે. તરત કહે છે કે તમે આ ભાષાના માણસ છો. એટલે કે માણસ ઉપર જ્યારે કોઈ પ્રહાર થાય કે કોઈ, તો તે પોતાની સહજ ભાષા બોલે છે. આમ જે યુક્તિ છે એના દ્વારા આપણે માણસને જાણી શકીએ કે આ આ પ્રાંતનો માણસ હશે કે અહીંનો માણસ હશે. કેમ કે આપણા ત્યાં ગાળો બોલવી એ બહુ કોમન સારી ગણાતી નથી, પણ સુરતમાં જઈને તમે જુઓ તો સહજ રીતે એકબીજાને ગાળો બોલીને વાત કરતા હોય છે. એ સહજતાથી બોલતા હોય તો આપણે સમજી જવાનું કે આ સુરત સાઈડના છે, એમને કંઈ લાગે નહીં. પણ આ જ વસ્તુ હું મારા ઘરમાં જઈને બોલું તો ખરેખર મને માર પડે, કેમ કે અમારામાં એટલી સહજતાથી રહેવાતી નથી, કેમ કે આપણા સમાજમાં એક જે યુક્તિ છે એ ગ્રાહ્ય નથી. અને આ રીતે જ જે જોડાણ છે એ માનવ સમાજનું ભાષા સાથે છે. મેં ફરીથી કહ્યું, બંને એકબીજાના પૂરક પણ છે. બંને એકબીજાના પૂરક એક માટે કે જેમ ભાષા સમૃદ્ધ થાય એમ માનવ સમાજ પણ સમૃદ્ધ થાય, માનવ સમાજ સમૃદ્ધ થાય એમ ભાષા સમૃદ્ધ થાય, એટલે એકબીજાના પૂરક છે. એકબીજાને વગર ચાલે નહીં. જો તમે નવો શબ્દ વસ્તુ બનાવો ને તરત નામ આપો તો ખરેખર એ જ નામ ફેમસ થશે. આપણું પૂરણપૂરી શબ્દ છે, પૂરણપોળી કે અમુક આપણી જે મર્યાદા શબ્દો છે એ આપણી વિશેષતાઓ છે, એ બીજી ભાષામાં આપણને નહીં જ મળે. એટલે કે તમારી પાસે જે નવું છે કે તમારા ભાષામાં જે છે એ જેટલું તમે ડેવલપ કરો એકમાંથી બીજું બનાવો. મેં તમને શું કહ્યું કે અંગ્રેજી ભાષામાં નવી નવી વૈજ્ઞાનિક શોધો થાય છે, નવા 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 વસ્તુઓ આવે છે, નવા નવા આવિષ્કાર કરે છે અને એ ફરત તરત એને શબ્દો આપે છે. આપણે એ શબ્દો સ્વીકારીએ છીએ એટલે આપણે પછી એમ કહીએ કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ બહુ વધારે છે. આપણે સ્વીકારવું પડે છે. એનું કારણ કયું છે? યા તો આપણા આ પહેલા જે શોધ આપણે કરી હોય, સપોઝ આપણે એમ કહીએ કે અંગ્રેજો આ શોધ કરી, એ પહેલા આપણે આ શોધ કરી હતી, પણ આપણે એને પ્રોપર નામ આપીને આપણે સાહિત્યમાં મૂકી શક્યા નથી, એને ઉપયોગમાં લાવી શક્યા નથી, સહજતાથી ઉપયોગ કરી શક્યા નથી, એટલા માટે આપણે એને યાદ કરી શકતા નથી. પણ જે બહારના કન્ટ્રી છે એ જે શોધ કરે છે તરત જ એ શોધને ઉપયોગમાં લાવે છે અને કોમન મેન સામે મૂકે છે, એ તરત આપણે એ શબ્દો સ્વીકારવા ઘટે અને આપણે એને નામ બદલી શકતા નથી, કેમ કે એ શોધ એમની રહે છે અને એ શોધ સાથે આપણે એને સ્વીકારવા ઘટે. એટલે જ હું કહું છું કે આ એકબીજાના પૂરક છે. જેટલો સમાજ ઊંચો જશે એમ ભાષા ઊંચી જશે, અને ભાષા જેટલી શ્રેષ્ઠ હશે, આજે આપણે બધા અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ,
ભાષા શ્રેષ્ઠ માટેની આપણી જરૂરત છે, આર્થિક વિકાસ માટે આપણે વિચારીએ છીએ, એટલા માટે આપણે એ તરફ આકર્ષિત થયા છે. એટલે આમ એ બંનેના પૂરક ગણાય છે. સમાજથી ભાષાની પ્રગતિ થાય છે અને ભાષાથી સમાજની પ્રગતિ થાય છે, પૂરક છે. એટલા માટે આ વસ્તુ મેં મૂકી છે અહીંયા. તમે આપણે એમ કહીએ કે ઇઝરાયલનું નામ સાંભળ્યું હશે બધાએ, બરાબર છે? ઇઝરાયલ આજે પોતાની એક ભાષાના કારણે, બરાબર છે, હિબ્રુ ભાષા જેને આપણે કહીએ છીએ ત્યાંની, એ ભાષાના કારણે એટલું પ્રખ્યાત થયું છે, ફેમસ થયું છે કે આપણે બધા જ ઇઝરાયલ માનવા લાગ્યા છે કે ખરેખર આ દેશ પોતાની ભાષાનો ઉપયોગ કરીને ખૂબ પ્રગતિ સાધી રહ્યો છે. પોતાની ભાષા સાચવવા માટે આપણે આપણે જે સમાજ છે એમાં આપણે બધાએ બળકટ બનવું જોઈએ, એકબીજા સાથે જોડાવવું જોઈએ અને એનો વ્યાપ વધારવો જોઈએ. તમે જો એ વ્યાપ વધારો તો જ તમે સમાજમાં ટકી શકો અને ભાષાનો વિકાસ કરી શકો. જ્યાં સુધી તમે એમ માનતા હોય કે ના ના મારી ભાષામાં શું છે એવો પ્રશ્ન જો આપણા મનમાં આવે ક્યારે પણ, તો આપણે આપણી ભાષાનો વિકાસ સાધી શકીએ નહીં. જે માણસ એમ કે મારી ભાષામાં શું છે, પહેલા તું જાણ કે તારી ભાષામાં શું નથી, એ અમને કહે. અરે આપણી ભાષામાં બધું જ છે, શું નથી એમ કોને? આપણી શોધો લોકો પોતાના નામે ચલાવી રહ્યા છે. તમે સંસ્કૃતને જુઓ કે આપણી જે જૂની શોધો હતી આ નવી શોધોને બહુ ખૂબ સમાન છે, પણ આપણે એને એટલી સદ્ધર ન કરી શકીએ, આપણો સમાજ એને એટલું જોઈન ન કરી શકો, કેમ કે આપણો સમાજ છે એ નાના નાના સમાજોમાં બહુ વિભક્ત થઈ ગયો છે અને નાના સમાજના કારણે આપણે એક આપણે એકબીજાથી સુપેર થવા લાગ્યા છીએ. એટલે કે આપણામાં જે અનેકતાઓ થવા લાગી એની એકતાની જગ્યાએ આપણે વિભિન્નતાઓ જોવા લાગ્યા છીએ. આપણે કોઈ એમ માનવા તૈયાર નથી કે આપણે બધા એક છીએ. જ્યાં સુધી આપણે બધા એક નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણી ભાષા કે આપણી સંસ્કૃતિનું જતન કરવું બહુ મુશ્કેલ છે. એટલે જો તમે એમ માનતા હોય કે ભાષા તો એમને જ વધવાની છે, એમ જ ચાલવાની છે, એવું શક્ય જ નથી. જ્યાં સુધી આપણે બધાની સાથે સયુજ્ય નહીં કેળવીએ કે આપણે બધા એને સમજીએ નહીં, એનો વિકાસ ન કરી શકીએ, તો આપણે ભાષાને માટે યોગ્ય શિક્ષક નથી કે યોગ્ય વિદ્યાર્થી નથી. બધીનું જોડાણ છે. અને છેલ્લે તો હું એમ કહીશ કે દરેક સમાજ એની પોતાની વિશેષતાઓ ભાષા સાથે જોડે જ છે. હું થોડી એક કહેવતો કહીશ અને મારા વ્યાખ્યાનને અહીંયા અટકવાનો પ્રયત્ન કરીશ. હવે હીરો ભોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો. જો આમાં હીરો શબ્દ છે, ઘોઘે જઈ આવ્યો, ઘોઘે પણ એક ગામનું નામ છે, ડેલે હાથ દે, ડેલે ડેલે આપણે ખબર જ ના હોય ડેલે એટલે શું, તો આપણે કેવી રીતે સમજાવી શકીએ કે ડેલે શું છે? એ સંસ્કૃતિ સાથે કે સમાજ સાથે કે જગ્યા સાથે જોડાયેલો શબ્દ છે. પછી પાડાના વાંકે પખાલીને ડામ, પાડાનો વાંક ને પખાલીને ડામ, પખાલી કોણ એ ન સમજીએ, પાડો આપણને સમજાય નહીં, અને સાહિત્યમાં જો આ પંક્તિ આવે તો આપણે એમ કે સાહેબ શું થયું આ બધું શું કહેવું છે. હવે એક કહેવત મને બહુ સમજાય દે, મને જો આપણે જો કઈ કહેવતો આપણે સહેજાઈથી સમજીએ છીએ, હું મારા ઉપર જ દઉં છું. હું એક પાઠ ભણાવતો ને ત્યાં એક કહેવત આવી ગઈ, બોડકીને ત્યાં વળી કાંકી કેવી, મારે વાળ નહીં એટલે આ કહેવત મને આખી જિંદગી યાદ રહી, બોડકીને ત્યાં વળી કાંકી કેવી. એટલે આપણે કઈ વસ્તુ સાથે સરળતાથી જોડાઈએ છીએ ને યાદ રાખીએ છીએ કે જે આપણને આમ લાગે કે આ મારા સાથે કઈ મેચ ખાય છે, એ મારા જીવનમાં વણાઈ જાય છે. એમ સમાજની જે વસ્તુ તમારી સાથે જોડાય છે એ તમારી સાથે વણાઈ જાય છે. એટલે કે બોડકીને ત્યાં વળી કાંકી કેવી, એક વાર્તામાં આવતું, બહુ ગહન વાર્તા હતી ને બહુ સરસ હતી, એ વેદના સભર વાર્તાને બાળકોને ભણાવતું, ત્યારે મને પણ હું આની સાથે જોડવાની કે મારે કાંસકાની શું જરૂર, હું કહું હું કાંસકો રાખતો નથી ને પછી એમ કહું મારે શું કાંસકાની જરૂર છે, અને કાંકી એટલે આપણે ત્યાં કાંકી કે એક પ્રણવ છે. પછી એવું જ પેવું જ ભણાવતા ભણાવતા આવડે કે 12 હાથનું ચીવડું ને 13 હાથનું બી, 12 હાથનું બી ચીબડું ને 13, હવે ચીબડું આપણને ખબર જ ન હોય તો 13 હાથનું બી, હવે ચીબડું શું ફળ છે આપણને ખબર ના હોય કે શું છે, એ કાકડી જેવું જ એક પ્રકારનું આવે છે અને ચીબડું કહેવાય છે.
હવે વધુ વધુ એક ફૂટનું હોય કે એનાથી વધારે હોઈ ન શકે, તો 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી એવું આપણને કોઈ કે તો એમ કે કેટલા મોટા ગપ્પા મારે છે. હવે આ સમજવા માટે તો આપણને આખી સંસ્કૃતિ બધી એ પ્રદેશમાં કે ચીબડું શું છે, એના બીજ કેવા છે, આ બધું જાણીએ નહીં તો આપણે એ ત્યાં સુધી પહોંચી શકીએ નહીં. આમ જ ઘણું બધું છે મારી પાસે કહેવા જેવું. મેં તમને ગાડીની વાત કરી, એમ તમે પોતે પણ જોજો કે તમે પોતે નાના બાળક સાથે પણ કેવી રીતે બાળ, એટલે કે સમાજ એટલે શું, સમાજ એટલે કે આપણે જેમાં જોડાયેલા છે, હરેક ટપ્પામાં સમાજ જોડાયેલા. આપણે એમ કહીએ કે રાજ્ય ભાષા છે, કાયદાકીય ભાષા છે, આ બધું જ છે, પણ આ બધામાં મહત્વનું શું છે, ભાષા. અને ભાષા એટલે શું, સમાજ. આ સમાજે ભાષાનું જે નિર્માણ કર્યું છે, છેલ્લે હું કહીશ કે સમાજે જ ભાષાનું નિર્માણ કર્યું છે, પણ સમાજના ડેવલપમેન્ટ વિકાસ માટે ભાષા બહુ પ્રબળ અને બળકટ રહી છે. જે સમાજની ભાષા જો દુર્બળ થઈ, એ સમાજનો વિકાસ થઈ શક્યો, ભલે સમાજે ભાષાનો વિકાસ કર્યો હોય કે ભાષા બનાવી હોય, તૈયાર કરી છે, પણ જે ભાષાનો વિકાસ થયો નથી, જે ભાષા ઉપયોગમાં આવતી નથી, વધારે વપરાતી નથી, વપરાશમાં આવતી નથી, એ સમાજ પણ ધીરે ધીરે ખતમ થાય છે. એટલે કે સમાજ ખતમ થાય તો એ પાછી ભાષા ખતમ થાય. એ સમાજ જો બીજા સાથે જોડાય, જે સમાજ સાથે જોડાય, એ ભાષાનું પ્રભુત્વ વધે. આમ અન્યોન્ય છે, બંને પૂરક છે, બંને જોડાયેલા છે. અને માનવ સમાજ એને ભલે ભાષાની નિર્માણ કર્યું હોય, પણ આજે ભાષા જ માણસને બનાવે છે, માણસને ચિતરે છે, માણસને માણસ તરીકે ઓળખાવે છે. તો ભાષા ન હોય તો માણસ પણ પશુ જ ગણાત, અને પશુથી વધારે કંઈ હોત નહીં. આમ ભાષા અને માનવ સમાજ એ બંનેના સંયોજ્ય છે. મને લાગે છે કે મેં બહુ સરળતાથી શરૂઆત વાત કરી છે, અને સરળ ટોપિક જ મૂક્યા છે તમારી સામે. અને વિસ્તૃત કંઈ જોઈતું હોય તો મારા કરતાં સારા હર્ષિતભાઈ તમારી સામે જ છે. ક્યારે પણ એમને કહેજો કે સાહેબ મને શીખવું છે, મારા કરતાં સારી વાત કરશે. ચિરાગભાઈ છે, આશાબેન છે, તમારી સાથે જ છે, અને તમને સરળતાથી સમજાવશે. મેં જેટલું મને સમજાયું એટલું તમારી સામે મૂક્યું છું, અને મારા મિત્રો કે મારા ગુરુઓ જે મને સમજાવ્યું એમાં જે સારું હશે એ તમને આપવાનો પ્રયત્ન કર્યો હશે, એટલે ખોટું હશે એ મારું હશે એમ સ્વીકારજો. ધન્યવાદ, નમસ્તે. હેતલભાઈ, હા સાહેબ બોલો. વિદ્યાર્થી મિત્રોને કોઈને કંઈ પૂછવું હોય તો પોતે અનમ્યુટ થઈ અને પૂછી શકે છે, પણ બીજા બધા પ્લીઝ મ્યુટ રહેજો, બીજા અવાજ ના આવે. કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી શકે છે. આજે હેતલભાઈ આપણને જે વાત કરી, જેમ સંસ્કૃતમાં કહેવાયું છે કે સાહિત્ય અને સાહિત્ય સંગીત અને કળા વગરનો માણસ એ સાક્ષાત શિંગડા અને પૂછડા વગરના પશુ સમાન છે, એ જ વાત ઉપર હેતલભાઈ પણ આપણને લઈ આવ્યા દોસ્તો, કે ભાષા વગરનો માણસ પણ માણસ નથી. ભાષા અને માણસ, ભાષા અને માનવ સમાજ એકબીજાના પૂરક છે, એકબીજાથી જ રળિયાત છે. અને એનું મહત્ત્વ એમણે બહુ સરસ રીતે શરૂઆતથી જ આપણને નાના નાના મુદ્દાઓ કહી અને આપ્યું. હેતલભાઈ હજી ફરી પણ આ સેમિનાર દરમિયાન વધુ એક વખત આપણી સાથે થોડા અઠવાડિયા પછી જોડાવાના છે. હેતલભાઈ, બધા વિદ્યાર્થી મિત્રો વતી ખૂબ આભાર આપનો. ખૂબ આનંદ કે અમને આવા સરસ વર્ગ શિક્ષક મળ્યા છે એનો. સર, હું વર્ગ શિક્ષક છું, મને આનંદ થયો કે વર્ગ શિક્ષક તરીકે જ ઓળખો મને. અને અહીંયા આપણે વર્ગ એટલે ક્લાસરૂમ નહીં, પણ અહીંયા વર્ગ એટલે અમારા સૌનો વિદ્યાભ્યાસ કરતા વિદ્યારત રહેતા માણસોનો વર્ગ. અહીંયા આપણે વર્ગને જાતિ તરીકે જોઈએ, અને આપણા જાતિના અધિષ્ઠાતા તરીકે આપણે હેતલભાઈને જોઈએ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. સૌને આવતા અઠવાડિયે ફરીથી, આવતા શનિવારે ફરીથી જ આ વ્યાખ્યાન શ્રેણીમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. આપ સૌને અમે લિંક પણ મોકલીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ સાહેબ, આવજો આવજો. ધન્યવાદ.